નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોની દિવાળી પહેલાં લાભ, એટલે કે ઓક્ટોબર મહિના પછી સૌથી મોટા 5 લાભ મળશે. તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી સુવિધા શરૂ થશે. તો સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌથી પહેલાં જે મળશે રેશન કાર્ડ ધારકો, એટલે કે BPL રેશન કાર્ડ ધારકોને સૌથી મોટો લાભ. તો મિત્રો, સરકારે દેશના ઘરેલુ LPG ગેસ કનેક્શનના ભાવ 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તો આ જાહેરાત સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ જાહેરાત કરી છે કે સરકારે આ અંતર્ગત 75 લાખ વધુ નવા LPG કનેક્શન મફત આપશે. તો મિત્રો, જેમની જોડે BPL રેશન કાર્ડ છે એમને 75 લાખ જે નવા કનેક્શન છે એ મફત આપવામાં આવશે. એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 2.0 ઉજ્જવલા યોજના હેઠળ આ કનેક્શન 3 વર્ષ માટે, એટલે કે 2026 સુધી આપવામાં આવશે. જેના માટે સરકારે સરકારી ઓઇલ કંપનીઓને 1650 કરોડ રૂપિયા જે છોડવાની મંજૂરી આપી છે. તો અત્યાર સુધી કેટલા કનેક્શન અપાયા છે? તો મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સરકાર અત્યાર સુધી 9.60 લાખ જે કનેક્શન છે, કરોડ કનેક્શન છે એ આપવામાં આવ્યા છે. તો આ યોજના હેઠળ લાભાર્થીઓને ફક્ત જે મફત LPG કનેક્શન સિલિન્ડરનું પ્રથમ રિફિલ પણ મફત આપવામાં આવે છે. તો આ સિવાય સરકાર યોજના હેઠળ મફત ગેસ સ્ટવ પણ આપે છે. તો આજે આપણે જાણીએ કે તમે આ યોજનાનો લાભ કઈ રીતે મેળવી શકો, અથવા અરજી તમે કઈ રીતે કરી શકો, કોણ અરજી કરી શકશે, પાત્રતા શું રહેશે, દસ્તાવેજો શું જોઈશે. તો મિત્રો, એની અંદર આ વાત કહે કે લાયકાત શું રહેશે. તો મિત્રો, આજે ફક્ત છે મહિલાઓને લાભ મળશે. તો મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ છે તો તેમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત અરજી કરી શકશો. તો આની અંદર માત્ર BPL રેશન કાર્ડ છે તો તમને આવશ્યક લાભ મળશે. તો BPL જે કાર્ડ સિવાય તેમને પાસે રેશન કાર્ડ હોવું જોઈએ. તો આ મહિલાઓને પરિવારને કોઈ પણ સભ્યના નામે LPG કનેક્શન ન હોવું જોઈએ. તો મિત્રો, દસ્તાવેજોની અગત્યની વાત કરી કે આની અંદર કયા કયા પ્રકારના દસ્તાવેજો છે. સૌથી પહેલાં છે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, BPL કાર્ડ તમારે હોવું જોઈએ. BPL યાદીની અંદર નામ છે, એ અંતર્ગત ઝેરોક્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, બેંક સાથે જે પાસબુક છે એનો ફોટોગ્રાફ, વયમર્યાદાનું પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર તમારે અવશ્ય આપવાનો છે. તો મિત્રો, આટલું તમે તમારા નજીકની અંદર LPG કનેક્શન જે છે ત્યાં તમારે જઈને ઉજ્જવલા યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી અને આ યોજનાનો લાભ તદ્દન મફત મેળવી શકો છો. તો મિત્રો, આપણે વધુમાં જે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ભેટ, તો ચૂંટણી પહેલાં મળશે સૌથી મોટી ભેટ રેશન કાર્ડ ધારકો માટે મફત અનાજ ડિસેમ્બર 2023 સુધી મળવાપાત્ર છે. તો લોકસભાની ચૂંટણીના કારણે મોદી સરકાર મફત અનાજ ફરી 2024 સુધી ડિસેમ્બર સુધી મફત અનાજ યોજના વધારી શકે છે. કારણ કે ચૂંટણીના કારણે મોદી સરકારે ફાયદો થવાને કારણે આ યોજના ફરીવાર 2024 સુધી વધારી શકે છે. તો પરિવારોને 2024 અંતર્ગત ઘઉં ચોખા મફત આપવામાં આવશે. તો મિત્રો, હવે ફરી ખાંડ પણ મફત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. તો મિત્રો, કેન્દ્ર સરકારના આ યોજના અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને ઘઉં ચોખા સાથે ખાંડ પણ તમને મફત મળશે. તો મિત્રો, વધુમાં માહિતી જાણતા અનુસાર હવે રેશન કીટ પણ તમને આપવામાં આવશે. તો તહેવારો નિમિત્તે હવે રાશન કીટ પણ તમને આપવામાં આવશે. તો મિત્રો, આપણે બીજા લાભ વિશે વાત કરીએ કે ચૂંટણી પહેલાં રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી ભેટ મળશે, એટલે કે રેશન કાર્ડ ધારકોને આવક મર્યાદામાં જે વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, એને પછી રેશન કાર્ડ ધારકોની આવક મર્યાદા વધારો કરવામાં આવે છે. જે પહેલાં 1,80,000 હતી એ વધારીને 2 લાખ સુધી કરી દેવામાં આવી છે. તો મિત્રો, 2 લાખ જે આવક કરવામાં આવી છે, તો જેમની જોડે BPL રેશન કાર્ડ નથી હવે BPL રેશન કાર્ડ અંતર્ગત, એટલે કે NFSA અંદર સમાવેશ થશે. તો મિત્રો, જો તમારી જોડે APL રેશન કાર્ડ છે અને તમારી આવક 1,90,000થી લઈને 2 લાખ સુધી છે તો તમને NFSA BPL રેશન કાર્ડની અંદર સમાવેશ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલાં રેશન કાર્ડ ધારકોને સૌથી મોટી ભેટ મળી શકે છે. તો મિત્રો, આપણે વધુમાં જાણીએ કે ગુજરાત સરકાર દ્વારા હવે સૌથી મોટી
ખુશખબર છે રેશનકાર્ડ ધારકોને, તો રેશનકાર્ડ ધારકોને દિવાળી પહેલાં રાશન કિટ વિતરણ માટે સૌથી મોટી ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે. મળતી માહિતી અનુસાર રાજસ્થાન મહારાષ્ટ્રમાં દ્વારા પણ રાશન કિટ વિતરણ કરવામાં આવી છે, તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં એટલે કે દિવાળી પહેલાં ગુજરાતની અંદર પણ રાશન કિટ માટે ગુજરાત સરકાર સૌથી મોટી જાહેરાત કરી શકે છે. તો મિત્રો, આ સાથે જ એપીએલ રેશનકાર્ડ ધારકો માટે પણ સૌથી મોટી જાહેરાત થઈ શકે છે કે જે ગરીબ રેશનકાર્ડ અંતર્ગત એપીએલ કાર્ડ ધારકોને એમને પણ મફત રાશન મળી શકે છે. તો ગુજરાતની અંદર પણ રાશન કિટની અંદર મસાલા, કઠોળ તેલ, મફત અનાજની અંદર ઘઉં ચોખા પણ મળવાપાત્ર થશે. તો મિત્રો, જે રાજ્યની અંદર વાત કરીએ કે મહારાષ્ટ્રને રાજસ્થાનની અંદર રાશન કિટ માટે સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે, તો એ અંતર્ગત તમારું શું કહેવું છે કે ગુજરાતની અંદર પણ આવા પ્રકારની રાશન કિટ માટે જાહેરાત થવી જોઈએ કે ન થવી જોઈએ, એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો મિત્રો, આપણે સૌથી વધુ જાણીએ કે રેશનકાર્ડ ધારકોને જનધન એકાઉન્ટ નથી ખોલાવ્યું, તો રેશનકાર્ડ ધારકો, એનએફએસએ રેશનકાર્ડ ધારકો, ગરીબ રેશનકાર્ડ ધારકો, હવે રેશનકાર્ડના આધારે તમે જનધન એકાઉન્ટ ખોલાવી શકો છો. તો મિત્રો, જે ગુજરાત અથવા ભારતની અંદર ગરીબ લોકોને બેન્કિંગ સુવિધા જોડવા માટે જનધન એકાઉન્ટ યોજના શરૂ કરી છે, તો આ યોજના અંતર્ગત 9 વર્ષ પૂર્ણ થયા છે, તો જનધન ખાતાઓની સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાં બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જનધન ખાતા ધારકોની અંદર 56% બહેનો છે. તો જનધન એકાઉન્ટની અંદર મળતા લાભો, તો આ એકાઉન્ટ છે એ 0 બેલેન્સની અંદર ખોલવામાં આવે છે, તો આની અંદર રૂપે ડેબિટ કાર્ડ મફત આપવામાં આવે છે, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે, સાથે 1 લાખ રૂપિયાનો વધારાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. જો તમારે બેંકની અંદર 0 બેલેન્સ છે અને તમારે તરત જ પૈસાની જરૂર છે, તો તમને 10,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ સૌથી મોટી યોજના જે રેશનકાર્ડ ધારકો માટે સૌથી મોટા લાભ મળશે ઓક્ટોબર મહિનાની અંદર. તો આ આજની સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય કરવી ગુજરાત.